પાડી કોર્ટમાં એક કેસમાં આરોપીના જમીનદાર તરીકે રહેલા નિયાઝ ઉસ્માન શેખ કે તેઓએ આરોપીમાં જમીનદાર તરીકે રહ્યો હતો. પાડી કોર્ટે ગુરુવારના રોજ તેના સામે જમીનમાં સહી કરીને તે રહ્યો હતો, જ્યારે આરોપી કોર્ટમાં સતત ગેરહાજર રહેતા છેવટે કોર્ટે જમીન રહેનાર નિયોઝને પોલીસના હાથે સાથે સમન્સ મોકલી આપતા આજે પોલીસે નિયાઝ શેખને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પાડી કોર્ટના એક કેસમાં આરોપીના જમીનદાર તરીકે રહેલા નિયાઝ ઉસ્માન શેખ કે તેઓએ આરોપીમાં જમીનદાર તરીકે રહ્યો હતો. પાડી કોર્ટે ગુરુવારના રોજ તેના સામે જમીનમાં સહી કરીને તે રહ્યો હતો, જે આરોપી કોર્ટમાં સતત ગેરહાજર રહેતા છેવટે કોર્ટે જમીન રહેનારને નિયાઝને પોલીસ સાથે સમન્સ મોકલી આપતા આજે પોલીસે નિયાઝ શેખને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો પાડી પોલીસ મથકના પીએસઓ કાનજીભાઈ વાડાએ બીટના જમાદાર સાથે કોર્ટમાં હાજર કરતા નિયાઝને છોડાવવા પાડી નગરપાલિકાના એક સભ્યએ રૂપિયા 5,000ની મદદ કરી કોર્ટમાં રોકડ જમીન પર મુક્ત કરાવ્યો હતો. જોકે નિયાઝ શેખ રોજના પાડી અને કોર્ટમાં પડ્યો પાછળ જોવા મળતો હોય છે અને તે પાડી પોલીસમાં આરોપીઓ પાસે મસમોટી રકમ પડાવી જમીન પર છોડવાનું ટાઉટની ભૂમિકામાં અવ્વલ વન નંબર તરીકે તે પાડીમાં ઓળખ ધરાવતો હતો. ત્યારે આવા ટાઉટ સામે પાડી પોલીસ કેમ રોજના તેને વેલકમ કરતા હોય છે તે બાબતે પાડી પોલીસો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમૃત પટેલનો રિપોર્ટ, પાડી.